હું તમને કેટલા આયુર્વેદના ઉપાય બતાવું છું, જેને અમલ કરવાથી તમે આવા ગરમીના વાતાવરણમાં પણ તમારું આરોગ્ય જાળવી શકશો અને સ્વસ્થ રહી શકશો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પર હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ લઈને આવ્યો છું તમારા માટે સ્વાસ્થ્ય સિરીઝ. મિત્રો, આ સ્વાસ્થ્ય સિરીઝમાં આપણે દર વખતે કોઈ ને કોઈ આરોગ્ય સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને હું તમને આયુર્વેદની દ્રષ્ટિએ નિરાકરણ આપવા પ્રયાસ કરું છું. મિત્રો, અત્યારે ગરમી બહુ પડી રહી છે અને ઉનાળા ઋતુ ખરેખર ભયંકર થઈ ગઈ છે કે લોકોને ઘરની બહાર નીકળવું અસહ્ય થઈ જાય છે. આ ગરમીના વાતાવરણમાં તમારા આરોગ્યની રક્ષા માટે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. હું તમને કેટલા આયુર્વેદના ઉપાય બતાવું છું, જેને અમલ કરવાથી તમે આવા ગરમીના વાતાવરણમાં પણ તમારું આરોગ્ય જાળવી શકશો અને સ્વસ્થ રહી શકશો. પહેલી વસ્તુ મિત્રો, આ ગરમીની સિઝનમાં બહાર અસહ્ય તાપ પડે છે અને પસીને કારણે શરીરમાંથી પાણીનું બાષ્પીભવન, પાણીનું પ્રસ્વેદના રૂપે બહાર નીકળવું વધારે થઈ ગયું છે. તો પ્રસ્વેદ ને બાષ્પીભવન વધારે થવાને કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે, તો આની આપૂર્તિ કરવાની છે. પણ પાણીની આપૂર્તિ પાછી એ રીતે કરો જેથી તમારી એનર્જી લેવલ પણ ડાઉન ન થાય. તો ખાસ કરીને આવા સમયે આયુર્વેદમાં એવું કીધું છે કે મધુર સ્નિગ્ધ પદાર્થો, દ્રવ પદાર્થો વધારે ખાવા જોઈએ. હવે એવા કયા પદાર્થો છે જે મધુર, સ્નિગ્ધ અને દ્રવ છે? હું તમને ઉદાહરણ આપું. શેરડીનો રસ, બરફ નાખ્યા વગરનો, બરફ નાખ્યા વગરનો શેરડીનો રસ પી શકાય, લસ્સી પી શકાય, કેરીનો રસ પી શકાય, ગોળનું પાણી, દેશી ગોળનું પાણી પણ પી શકો, તે તમને ઠંડક આપશે. છાશ નહીં પીવાય, કારણ કે છાશમાં મસાલા છાશ બનાવી હશે અને છાશ ગરમ પડે છે. પણ જો એમાં તમે ખાંડ નાખીને અથવા સાકર નાખીને લસ્સી જેવું બનાવીને પીશો તો છાશ તમને માફક આવશે. એટલે મીઠી વસ્તુ લેવાની છે. ઇવન તમે સાકર પણ ચૂસી શકો. બીજી બાજુ ગરમીથી બચવા માટે ઠંડા વાતાવરણમાં રહેવું, ઝાડના છાયડામાં બેસવું એ વધારે સારામાં સારો ઉપાય છે. એ ઉપરાંત ઘરમાં ખસની ટટ્ટીવાળા વાતાવરણમાં તમે રહેશો અને ઠંડા વાતાવરણમાં રહેશો તો એ તમને સારું રહેશે. ઇવન તમારે ઘરે પીવાના પાણીમાં, એટલે કે માટલામાં પણ તમે ખસ, જેને આપણે વાળો કહીએ છીએ, ઉશીર, એની પોટલી બનાવીને રાખો. ખસ વાળાવાળું ઠંડુ પાણી પણ તમારા માટે શરીરમાં શીતળતા પ્રદાન કરશે. એ ઉપરાંત બપોરે જમવામાં વધારે પડતા ખાટા, તીખા અને ચટપટા પદાર્થોનો ઉપયોગ ટાળો. ખાસ કરીને રીંગણાનું શાક ખવાતું હોય તો એને એવોઇડ કરો. એ ઉપરાંત પાઇનેપલ ગરમ પડે, પપૈયા એ પણ ગરમ પડે, એ વસ્તુ નહીં ખાવાની. સામે તરબૂજ ખાઈ શકો, તરબૂજ ઠંડા છે. સકરટેટી અથવા માધુરી આવે છે એ ખાઈ શકો, એ ઠંડક કરશે, એનો વાંધો નથી. એ ઉપરાંત આમ જોયું તો આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે દહીં પચવા ભારે છે અને દહીં ગરમ પડે, પરંતુ જો દહીંને ગોળું બનાવીને એમાં સાકર નાખી દો, એટલે ગોળું બનાવીને સાકર બનાવીને શ્રીખંડ જેવું બનાવીને ખાશો તો એ ઉનાળાની સિઝન માટે સારું છે, એ ખાઈ શકાશે. એ ઉપરાંત વધારે પડતો શારીરિક શ્રમ નથી કરવાનો, ખાસ કરીને જે લોકો જીમમાં કસરત કરતા હોય છે એ લોકો માટે ખાસ સાવધાની રાખવાની કે કસરત પ્રમાણમાં કરે, વધારે પડતી કસરત ન કરી શકે. બીજું, જે લોકોને બપોર સુવાની આદત છે અથવા જેનું બપોર સુવાની શોખ હોય છે એ લોકો માટે ઉનાળાની સિઝન સારી છે, કારણ કે આયુર્વેદ શાસ્ત્ર બપોરે સુવાની છૂટ આપે છે. ઉનાળાની ઋતુમાં, ઉનાળાની ઋતુમાં તમે બપોરે વ્યવસ્થિત આરામ કરી શકો, બપોરે ઊંઘ લઈ શકો. બીજી ઋતુમાં બપોરને સુવાનું ના કીધું છે. અને એ સિવાય દારૂની આદત સારી નથી, દારૂ ન પી શકાય, દારૂ પીવાથી શરીરને નુકસાન થશે. તો બસ આ જ રીતે તમે ખાવામાં થોડી સાવધાની રાખો, તમારે તમારી લાઇફસ્ટાઇલ થોડી ગોઠવી દો, જેમ કે કસરત નહીં કરવાની, રાત ઉજાગરા નહીં કરવાના, બપોરે સુવાનું, એવી થોડી તમે લાઇફસ્ટાઇલ પણ ગોઠવી કાઢો તો તમે આ ઉનાળાની ઋતુમાં પણ સ્વસ્થ રહીને જીવનનો આનંદ માણી શકશો. એ જ મિત્રો દર વખતે કહું છું તેમ, આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.